અનિલ, અત્યારે જાણકારી એ પણ સામે આવી રહી છે કે થોડી જ વારમાં વડાપ્રધાન તમામ પ્રધાનો સાથે મળવાના છે અને અમિત શાહની જ્યાં સુધી વાત છે, જીતુ વાઘાણી પણ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે અને જાણકારી હવે સામે આવી ચૂકી છે કે મોદી સરકારમાં નરેન્દ્ર મોદી બાદ સૌથી શક્તિશાળી નેતા તેઓ છે, એટલે કે નંબર ટુ ની પોઝિશન. અત્યારે દિલ્હીમાં શું બીજી હલચલ? ખાસ કરીને 4:30 વાગ્યાની આસપાસ વિધિ જે પીએમ છે તમામ જે નેતાઓને મળવાના હતા, એની પહેલા હું તમને કહું કે ટીમ ગુજરાત બીજેપીની જે છે એ ભીખુભાઈ હોય, સહસંગઠન મંત્રી કે જીતુભાઈ હોય કે શબ્દ સરળ જે બ્રહ્મભટ્ટ હોય, તમામ જે લોકો છે તે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને તેમના નિવાસ સ્થાને મળ્યા છે. એટલે એના પછી જ આ ફોટો જે છે, ફોટો સાથે જીતુ વાઘાણી જે પ્રદેશ પ્રમુખ છે તેમણે આ ફોટો ટ્વીટ કર્યું છે અને એમાં સ્પષ્ટપણે તેમણે લખ્યું છે કે હવે કેન્દ્ર સરકારના તેઓ હિસ્સા બનવાના છે, તેઓ ભાગ બનવાના છે અને એટલા માટે જે શુભેચ્છા છે તે આપવામાં આવી છે. એટલે સ્વાભાવિક રીતે કે હવે ત્રણ પ્રધાનો જે શક્તિશાળી નેતા તરીકે ગણવામાં આવતા હતા, કારણ કે નંબર ટુ તરીકે અત્યાર સુધી જે છે તે રાજનાથસિંહનું નામ હતું, પણ જે રીતે અમિત શાહની એન્ટ્રી થઈ છે સ્વાભાવિક છે કે હવે નંબર ટુનું જે પોઝિશન છે તે અમિત શાહ પાસે રહેવાની છે. અને એટલા માટે જ સવારથી જે અટકળો ચાલતી હતી, લગભગ 3 દિવસથી સતત બેઠકો, કાલે સસ્પેન્સ જેવી સ્થિતિ સર્જાઈ, કારણ કે બીજેપીનું એક જૂથ એવું ઈચ્છતો હતો કે જો અમિત શાહ અધ્યક્ષનું પદ, કારણ કે તેમની પાસે હજુ પણ 3 વર્ષનું જે પદ છે પોતાનું તે રહેશે, એ રહે તો દક્ષિણમાં એક અભિયાન જે ચલાવવાનું છે, પશ્ચિમ બંગાળમાં જે અભિયાન ચલાવવાનું છે તેમાં સફળતા મળશે. જો કોઈ બીજા વ્યક્તિને જો એ પદ ટ્રાન્સફર કરવામાં આવશે તો એટલી રણનીતિ અને જે શક્તિશાળી પોસ્ટ છે તે કોઈ બીજો વ્યક્તિ જે છે તે નહીં સંભાળી શકે. ને એટલા માટે જ બીજેપીનું એક જૂથ સ્પષ્ટપણે માનતું હતું કે જો અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી તો એ મોટા બીજેપીને વિસ્તરણમાં, બીજેપીના વિકાસમાં અને જે પાર્ટી છે તેના લક્ષ્યમાં, સાઉથમાં લગભગ 123 જેટલી બેઠકો છે જ્યાં પાર્ટીને પોતાનું વિસ્તરણ કરવાનું છે, એ તમામ જગ્યાએ જે છે તે પાર્ટી વિસ્તરી શકશે. પણ જે એક જૂથ છે જે માનતો તો સ્પષ્ટપણે કે અમિત શાહ જે છે જો સરકારની અંદર રહે અને પાસે ગૃહ વિભાગ અથવા તો કોઈ એવો મોટો પોર્ટફોલિયો આપવામાં આવે તો પાર્ટીની વિચારધારા, કારણ કે લો એન્ડ ઓર્ડરની જે મોટી સમસ્યાઓ જે છે એ સર્જાતી હોય છે અને એટલા માટે જ એમની પાસે ગૃહ વિભાગનો અનુભવ પણ હતું. પણ જે રીતે એમનો પોર્ટફોલિયોને જોવામાં આવે છે, જે રીતે અરુણ જેટલીએ પોતાનો પત્ર લખીને પોતાની તબિયતની અસમર્થતા જતાવી, સાથે કાલે રાત્રે મોડે સુધી પીએમએ પણ તેમની જોડે વાતચીત કરી અને પછી એક ક્લિયરિટી જરૂરથી આવી, આજે બપોર ફરી લગભગ 1.5 કલાક સુધી ચર્ચા થઈ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી. બિલકુલ અનિલ, એટલે કે સ્પષ્ટ હવે થઈ ચૂક્યું છે કે આખરે શું ચિત્ર સામે આવશે. આપને જણાવી રહ્યા છે તમામ જાણકારી જે અત્યારે અમારા સંવાદદાતા આપણા સુધી પહોંચાડી રહ્યા હતા. રાજતિલકને ગણતરીનો સમય હવે બાકી રહ્યો છે.